بسم الله الرحمن الرحيم وبه نستعين وصلى الله على محمد وأهل بيته الطاهرين واجب الاحترام علماء الكرام Africa Federation na Pramukh Shabir Bhai Najfi, Africa Federation na Office Bearer, Dar es Salaam Jamaat na Pramukh Muhammad Azhar Bhai Devji, World Federation, Africa Federation na Maji Pramukho, Kom na Buzurgo Wadilo Mu'mineen and Mu'minat, Salamun Alaikum, Jami'an wa Rahmatullahi wa Barakatuh. Sauti pratham to Allah Subhanahu wa Ta'ala nu shukr ada karuchu. Ke amoko faraham thayu che. Azim Sabah, je Africa Federation ni Supreme Council ma awanu sharaf hasil thayu che. Ena mate hu, Shabir Bhai Najfi, ને એમની ટીમનો આભાર માનું છું અને સાથે સાથે દાર ઇસ્લામ જમાતના ઓહદેદારો અને વોલન્ટિયર્સ બધાનું શુક્રગુજાર છું કે બહુ જ સરસ અવકાર આપેલા અને ખુદાવંદ તાલા બધાની તોફિકાતમાં ઇજાફો કરે. એમાં કોઈ શકની ગુંજાઇશ નથી કે વર્લ્ડ ફેડરેશનના નીચે છ રિજનો છે. આફ્રિકા ફેડરેશન સૌથી કદીમ 75th, 76th anniversary. South in Majboot. Ani hagigat ma je history che aaz sabani ik kabile daad che. Ani namate hu bada maji pramukho ani volunteers ke je raat divas Africa Federation ne majboot karwani koshish kare che ena mate dil ni gehrai thi dua karu chu ke khuda e sabo ni duniya ne akhirat ne kamyab kare. Bhaiyo sa beno, World Federation hoy ke Africa Federation hoy ke koi pan region hoy tunk ma be maksado thi amari sabao ya amara institutions પૈદા થયા છે. એક છે અમારી મઝહબની બકા અને બીજું છે જેમ કે પ્રમુખ સાહેબ કહી ગયા દાર ઇસ્લામ જમાતના ઇકોનોમિક વેલબીંગ, ગુજરાતીમાં કોમની મઈશતની બહેતરી. એમાં એજ્યુકેશન આવી જાય છે, એમાં હાઉસિંગ આવી જાય છે, એમાં ઇકોનોમિક અપલિફ્ટમેન્ટ આવી જાય છે અને મુખ્તલિફ બોર્ડ જે તમે જોઈ રહ્યા છો અલ્હમ્દુલિલ્લાહ અહીંયા એમાં સામેલ હાલ છે. માટે મને ગુજરાતીમાં જે મુક્તસર વક્ત છે મારા સમક્ષ, મને મઝહબના બારામાં બયાન કરું છું અને જે બાકીનો ટાઈમ હશે ઇકોનોમિક વેલબીંગમાં એ હું ઇંગ્લિશમાં તમારા સમક્ષ બે ત્રણ અહમ વાતો તમારા સમક્ષ પેશ કરું છું. આ સંસ્થા જે છે એ કે એસ આઈ છે, ખોજા શિયા ઇથના અશરી મુસ્લિમ કમ્યુનિટી, વર્લ્ડ ફેડરેશન ઓફ કે એસ આઈ એમ સી, આફ્રિકા ફેડરેશન ઓફ ધી ખોજા શિયા ઇથના અશરી કમ્યુનિટી. દાર ઇસ્લામ જમાત ખોજા શિયા ઇથના શ્રી કે એસ આઈ દાર ઇસ્લામ જમાત, અમારી આઈડેન્ટિટી આ સભાનો મકસદ પૂરો એ છે કે પહેલા અમે ખોજા શિયા ઇથનાશ્રી છે, માટે અમે 12 ઇમામો સલામુલ્લાહ અલેહી ની અકીદત ઉપર મુકમ્મલ કામિલ છે અને કોઈ પણ હમલો જો આ અકીદા ઉપર થાય તો આ સંસ્થા ઉપર હમલો છે. એટલે કોમની બકા ઉપર એક હમલો છે અને પૂરી સલાહિયતથી હું કહું છું વર્લ્ડ ફેડરેશન તરફથી, અને મને ખબર છે શબીરભાઈ તમને દાદ આપેલા છે પ્રમુખ દાર ઇસ્લામના, કે અમે એની અનવોન્ટેડ પર્સન કે જે અમારી કોમની યુનિટી તોડવા માંગે અકીદાના ઉમૂળ ઉપર, તો અમે બધા સાથે મળીને તૈયાર છીએ કારણ કે અમે ઇમામ અલી સલાતુ સલામના સર્વન્ટ્સ છે. આ કોમે કુરબાની આપી છે, અમે ઇસ્માઈલ હતા, અમે ઇસ્લામ શરી થયા,
हमने आज अठवाड़िए मुरब्बी गुलाम भाईगुर जी अपना वर्ल्ड फेडरेशन काउंसिलर अली हसन दोसानी અને અસદ ઈરાની જે વર્લ્ડ ફેડરેશન ના મેનેજર છે ઇન્ડિયામાં, આપણે હિન્દુસ્તાનનો દોરો કર્યો. 11 જમાતો માં ગયા અને પહેલી જમાત મુંબઈ હતી અને પહેલું કામ હતું કે અમે આરામબાગમાં જઈને આપને દુઆ કરે અને આપે સોએ ફાતિહા પડે અને પહેલું ઇન્ટ્રોડક્શન અમે દેવામાં આવ્યું કે શહીદ હિરજી અલા રખિયા અને લાલજીભાઈ સાજન કે જે બે ખૂન દેવેલું છે કે અમારી કોમની બખારે, વી હેવ ગિવન બ્લડ ફોર ધ સર્વાઈવલ ઓફ અ બકરીટ. થોડું ફુરસત થોડું આગળ જતા ઈરાની કબ્રસ્તાનમાં ત્યાં કિલો ખટાઓ હતા. આ બધા શહીદો છે કોમના. ઇસ્નાશ્રી મઝહબ ઇસ્મતો તહારતે આહલે બૈતને બચાવવા માટે અઈમાની તવસ્સુલ ઉપર ઇમામે જમાના સલામુલ્લાહ અલૈહી કામયાબી માટે, એની દુઆ માટે, દુઆ ફરજ માટે એ લોકો આ અકીદો ઉપર કુરબાની આપેલી, ખૂન બોલેલું. વી વાર એક્સકોમ્યુનિકેટેડ ફ્રોમ ધ ઇસ્માઇલી કમ્યુનિટી એટલે સુધી કે અમારા પાસે કબ્રસ્તાનમાં દફન કરવાની જગા ન હતી. અને બુઝુર્ગો ગવા છે ત્યારે અમારા બુઝુર્ગો ઉભા રહી ગયા અને કહે કે અમે અમે કબ્રસ્તાનમાં જગા નહીં આપો તો વી વિલ ફ્લાય ધ બોડીઝ ટુ કરબલા અને ઇમામ હુસેનના નજદીક અમે દફન કરશું. અને પહેલું કામ છે આ કોમે કરેલું હતું કબ્રસ્તાન બનાવ્યું. મોમિની મોમિનાત, મને આ બધું કહેવાની જરૂર નથી, બુઝુર્ગો અહીંયા બેઠા છે કે આજે આ કોમ શાશ્વી મઝહબની બકા માટે આટલું ખૂન આપેલું, આ કોઈ સસ્તાની જગા નથી અગર અમારા અકીદા ઉપર હમલો થાય. એટલે હું અલગ એલાન વાજે કરું છું વર્લ્ડ ફેડરેશનની તરફથી અને બુઝુર્ગોના તરફથી કે અમે વી વિલ ડુ એવરીથિંગ ટુ એન્શ્યોર કે અમારી મઝહબના કોર વેલ્યુઝની બકા રહે. અને મમનજાભાઈ તમે ગભરાવો નહીં, વર્લ્ડ ફેડરેશન તરફથી અનફ્લિન્ચિંગ સપોર્ટ છે તમને અને આફ્રિકા ફેડરેશનને કે અમે પૂરી કોશિશ કરશો કે અમારી જવાન નસલને આ એક જે ડિસ્ટોર્ટેડ વ્યૂ છે એનાથી બચવાની તોફીક નસીબ થાય ઇન્શાઅલ્લાહ. સાથે સાથે એ પણ કહી દો કે આ જ સભા છે આફ્રિકા ફેડરેશનની, વિચ ઇઝ અ પ્રાઇડ ઓફ ધી ખોજર કોમ્યુનિટી વર્લ્ડ વાઇડ. જ્યારે ઇમામે જમાના ઇસ્લામિક નેશનલિઝમ હમલો થયું હતું કોમ ઉપર કે ઇમામ જેવી કોઈ ચીજ નથી, તો આ જ સભા હતી જે રેઝોલ્યુશન પાસ કરી કે એવા સ્પીકરો જો આવી ચીજની ચર્ચા કરે એ લોકો માટે મેમ્બર મમનું છે. છે આ તારીખ છે આફ્રિકા ફેડરેશનની. મરહુમ ઇબ્રાહિમ શરીફ એક રિલેશનશિપ એસ્ટાબ્લિશ કર્યા મરજૈયત સાથે, આફ્રિકા ફેડરેશનની બુનિયાદ છે. આજે મરજૈયત સાથે અમારી જે કનેક્ટિવિટી છે એ દાંત હું આપું છું આફ્રિકા ફેડરેશનને, કારણ કે ત્યાંના પ્રમુખોએ એ એસ્ટાબ્લિશ કર્યું કે આજે વી આર એન્જોઈંગ એ ધી વર્લ્ડ ફેડરેશન સ્પેશિયલ રિલેશનશિપ. મરજૈયત નાઈડ ઇમામ છે. અગર મરજા મને કહી દે કે તવસ્સુલ બરોબર છે તો મારી મજાલ નથી, હું કહું મરજાને કહું કે તમે ખોટા છો. માટે અમારી કોમ ઈશાલા આના ઉપર આગળ વધશે. જ્યારે આફ્રિકા ફેડરેશનના કાઉન્સિલરો જ વર્લ્ડ ફેડરેશનના સભામાં આવીને કમ્પ્લેન કર્યા કે બર્મિંગહામથી અલગ અલગ વિચારો આવે છે, ત્યારે શેખ મુર્તઝા લીરા અહીંયા મોજૂદ છે. એ લગભગ વર્ષ સુધી આખું ડોસિયર બનાવ્યા 90 પાનાનું, અલગ અલગ વાક્યા થતા ઇમામે જમાનાની કે પછી અલગ અલગ મોજુઆત છે, બધું ભેગું કરીને મહેનત કરીને ટ્રાન્સલેશન કરીને નજર મોકલાવ્યા. આગાએ ટાઈમ લીધું અને પછી બોલાવ્યું. અને શેખ અલીદીના ગવાહ છે હતા અને હું એમના સાથે પણ હતો એ ડેલિગેશનમાં અન્વયભાઈ ધરમસિંહના વખતમાં. અને આગાએ આ સ્ટેટમેન્ટ પેશ કર્યું છે કે જેના ડિસ્ટોર્શન આજે પણ કરવામાં આવે છે. મોમિનીન, અમને હવે આંખ ખોલવાની જરૂર છે કે અમે અમારી કોમને કેવી રીતે આગળ લઈ જાય. હું આગાનું જવાબ પડવા નથી માંગતો, ટૂંકમાં ખાલી જ્યારે આગા તરફ આ બધા મૌઝુઆતના રજૂ થયા તો પહેલા તો આગા તરત જ કીધા કે ધીસ કોન્ટ્રાડિક્સ એક્સપ્લિસિટલી વિથ ધી કુરાન એન્ડ ધી સુન્ના ઓફ ધી પ્રોફેટ. ઇંગ્લિશનો તર્જુમો છે. પછી આગા કહે છે, ઇટ ઇઝ નોટ રાઇટ ફોર વન હુ એડ્રેસિસ ધ જનરલ પબ્લિક અવામના સામે ટુ પ્રેઝન્ટ ટુ ધેમ સ્પેશિયલિસ્ટ ઇશ્યુઝ wherein the audience has no grasp of prerequisites of the issues as per required by academic standards. Even if
The speaker is assumed to be qualified to engage in such discussions. Of course, the problem is compounded if the speaker himself is not qualified for such discussions, as is the case regarding several of those who are going on the pulpit. But she aga keshe, aga che. The duty of Muslim preacher, Muballigh ni duty such is to invite people to Usuladin, Akhlaq, Upper ke manso Allah na taraf nazdik tha, nahi ki Allah ne aim maita, aim ki dur bhaage. Pachi aga che leke che. It is inappropriate for religious speakers, Muballigh, to use the member to spread their personal opinions to create divisions and differences among religious people. So whoever adopts this style of teaching and lecturing, it does not behoove the believers to be inclined towards them and to entrust their children to them. Aga farmana kache emnu ke meherbani karine tamara bachchaone alternative thinking taraf ruju nahi karo ka ke gumrah thavani vat chhe. Amari guidance hamesha majeb thi aveli chhe ane inshallah hamesha I rahese. Ane enu matlab nathi ke aapna jawano express na kari shake. આજના જવાનો જે છે સવાલો પૂછે છે તવસ્સુલ હોય કે ઇમામ ઝવાનની દુઆ હોય પણ જે લોકો હિદાયત કરે છે મને માફ કરજો કેવા માટે કે તમારું હક નથી કે તમે અવામના સામે તમારા વ્યૂઝ પેશ કરો અને બધા મરજા ઉલામાઓ 1400 સદી સુધી બધાને ડિસમિસ કરતા રહ્યો હદીસોને ડિસમિસ કરતા રહ્યો આ તો કુરાની મૂવમેન્ટ છે જે ઇન્ડિયામાં શરૂ થઈ છે આજે કોમની અંદર આવી રહ્યું છે અલલ એલાન કહી દો અમે વાંધો નથી ને આ સભાને પણ વાંધો અલલ એલાન કહી દો કે અમે ઇમામ ઝવાના મામાવાળા નથી વાંધો નથી તમે ખોજા સુન્ની જમાત થઈ જાઓ મુંબઈમાં છે ખોજા સુન્ની જમાત અમે વાંધો નથી અમે ઇન્ટરનલ સિચ્યુએશન અમે તમારી સાથે ઇન્ટરફેથ ડાયલોગ કરશું કઈ વાંધો નથી પણ ડિસેપ્શન નહીં કરો કે અમે શિયા ઇતનાશી છે માને જમાના વાળા છે પછી ઈ ચેનલના માણસો પોતે કે ઇમામ અકીદો નથી રાખતા અમે ગઈકાલે જન્મેલા નથી કે અમે આ વાતને ન સમજે પણ અમને એટલું ખબર છે ને અમારી જિમ્મેદારીઓ છે કે અવર યુથ્સ નીડ ગાઈડન્સ અમારા યુથ્સને એક માહોલની જરૂર છે કે આવીને પોતાને એક્સપ્રેસ કરે અને એ લોકોના જવાબો દેવામાં આવે માટે આગળ સાથે હમણાં જ અમારી મુલાકાત થઈ અરફાતના ટાઈમે આગળ સપોર્ટ કર્યું છે વર્લ્ડ ફેડરેશને કે અમે એક પૂરું રજૂ કરો છો આ જ અમારો બેસ છે મૌલાના સાહેબ છે શેખ અલીદીના છે બીજા ઓલામાઓ છે એ લોકો અમારી હિદાય એ લોકો પાસે ડાયરેક્ટ એક્સેસ ટુ ધી મરજા છે આપને રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન કાયમ કરશો આફ્રિકા ફેડરેશનને સાથે મળીને સેટેલાઇટ ઇન્સ્ટિટ્યુશન બનાવશો ઇન્શાલ્લાહ પ્રમુખ સાહેબ તમારા મહેનતથી તમારી સપોર્ટથી અને ઇન્શાલ્લાહ તાલા એમાં કોઈ શક નથી કે ઇન્શાલ્લાહ અમે કામયાબ થશો કારણ કે આ જે મઝહબ છે એની બકાનો જામીન ઇમામે ઝમાના અજલલ્લાહ તાલા ફરજુ શરીફ છે માફ કરજો આ જજબા સાથે વાત કરેલી પણ દિલની દુખાવો હતી એટલે એ દર્દ દિલમાં બારે ખોલીને વાત કરી કે આ એ મુહિમ સભા છે આઈ વુડ લાઈક ટુ મૂવ ટુ ઇંગ્લિશ Very briefly, that World Federation provides its unflinching 100% support commitment to the Africa Federation. Since I have taken office as the president of the World Federation, I have made at least 8 visits in total, 4 of which have been to Africa. 2 of them for the vaccination drive, and 2 visits, this being the 4th here in Africa, to demonstrate that the World Federation considers Africa as one of the closest regions for the betterment of not only Africa but of the Khoja community globally. It is the strongest region, and I say this without any doubt because other regions are still maturing. They have just been born, some of them. Some of them are maturing. Some of them have been established, alhamdulillah ta'ala, well, and we continue to support. And let me tell you that those who say that World Federation keeps away from Africa, they're just looking at the numbers, alhamdulillah ta'ala. When it just looks at COVID-19 itself, including the vaccination drive, World Federation has spent approximately $1 million in Africa, compared to spending around $650,000 in India and Pakistan put together. Over the last 8.5 years, World Federation has invested more than $13 million in Africa in different projects within Africa Federation and the wider peripherals, compared to a total of
just under 6 to 7 million, or just under that amount in India and Pakistan put together. So we are there. But we genuinely believe that Africa Federation has a strong balance sheet. Alhamdulillah ta'ala, with the great work that has been done, and we will be witnessing one of that tomorrow night with the business park. And with the asset base of Africa Federation, close to probably 40, 50 million, World Federation has barely shy over 7 million of its foundation fund, which means that Africa Federation is multiplicity times stronger in its balance sheet than the World Federation. That implies that we need the support of Africa Federation in solving the issues of our communities outside Africa. We were just in India recently, Murabbi Gulambai is a witness that we visited 11 Jamaats in 7 days. And it is disturbing that in some Jamaats, our community members are living in slums. It is unacceptable in today's environment to accept that for a Khoja Shiesh Rashti. We will need the support. Africa has always been generous, and we will come back for the generosity. And it was good to see Bangladesh Jamaat, Mawa Jamaat, other Jamaats working very hard towards housing schemes. They have a scheme A and scheme B. Scheme A for the lowest category of people to uplift them because they have no means. And scheme B is where people put a deposit, rent to own, that we see here, alhamdulillah, successfully. Those are the models that we need to work together in a cohesive manner, in a united manner, so that we can transfer some of that knowledge to other parts of the world. And I have no doubt that be it education and housing, there are certain kids in Gujarat today in smaller areas that do not even have access to primary and secondary education in a proper way. This is unacceptable, and we will need the support of our community. As far as higher education is concerned, Honorable Bhai mentioned to me right from day one that even Africa needs the support. Undoubtedly, inshallah, at the Expo in December in Dubai, in United Arab Emirates, where I would like to invite all of you, inshallah, to join us in Ras Al Khaimah. It will be a delight and a pleasure to have all of you there. We will be presenting an education strategy for higher education, where we will need collective funding globally to ensure that every Khoja Shia Ishnashi boy and girl gets best access to every component of the education. Again, Africa Federation, through the different schemes, during the time of Marhum Zulfikar Kimji, during the time of Ramzan Bhai, who has worked extremely hard, time of Shabib Anajfi as well, during the time of Anwar Bhai Dharamsi, all the past presidents have worked tirelessly to ensure that our community members go for higher education, get the best of education. Yet there are difficulties in financing. Imagine the rest of the world. We are only 150 to maximum 200,000 in the world. There is no reason, with the capacity, capability, and the strength of the financial manpower that we have, that we can turn this community into one of the aspiring communities for other communities, inshallah, to emulate. With that, I would like to end my speech. And at the end, when Farithi unity upar tawajjuh dolche Allah kaise Quran ma wa'tasimu bihablillah jami'an wala tafarraqu ek bija wa'tasimu bihablillah Allah ni rasse ne majboot pakro ne mutafarriq nahi tha ko dil ne mohabbat se aage le chu Africa ma ki apne saath mali ne kaam kare ma ikhtilaf hota to che ne hamesha rehwana che vichar bada ek jeva nathi pan che hu dard dil jo rahe chu aya asmani andar ki amne kom mate kaam karu che ena mate ame extend kare che amaro hath of love and affection bada mate kaam karva taiyar che taki ama bada mali ne inshallah taala amari kom ne aadar vadare atalat na sath inshallah taala jazakallah wa assalamu alaikum wa rahmatullahi wa barakatuh.